दिल्लीना जंतर मंतर पर न्यायनी मांगनी साथे बैठेला कुश्तीबाजोना धरनानो आजे 16मो दिवस छे। कुश्तीबाजोना समर्थन में हवे खाप पंचायतो बाद खेडूतो पण आव्या छे। WFI ना प्रमुखनी धरपकड़नी मांग पर आ कुश्तीबाजो अड़ग छे, त्यारे कुश्तीबाजोना समर्थन में आवेला खेडूतो अने पोलीस वच्चे घर्षण थयुं। शुं छे आ समग्र मामलो? आखरे केम घर्षण सर्जायुं? केम हजी सुधी धरना यथावत छे? न्याय मळशे के केम? हवे ए जुओ। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગને લઈને ધરણા પર બેસેલા કુશ્તીબાજોના સમર્થનમાં ખેડૂતોનું જૂથ આવ્યું હતું। ધરણા સ્થળેથી થોડે દૂર પોલીસ દ્વારા બેરિકેડ લગાવાઈ, જેને હટાવીને ખેડૂતો ખેલાડીઓને મળ્યા હતા। રવિવારે યુનાઇટેડ કિસાન મોરચાના દેશવ્યાપી આંદોલનની જાહેરાત બાદ પોલીસે રાજધાનીમાં સુરક્ષા વધારી દીધી હતી। પંજાબ, હરિયાણા, યુપીના ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે। જોકે આજે ખેડૂતો પહોંચ્યા ત્યારે રસ્તામાં બેરિકેડ જોઈને તેઓ રોષે ભરાયા હતા। પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી। દરમિયાન એક દિવસ પહેલા યોજાયેલી મહાપંચાયતમાં કુશ્તીબાજો માટે ખેડૂતોની 31 સભ્યોની સમિતિએ નિર્ણય લીધો હતો કે જો રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા બ્રિજભૂષણની 21 મે સુધીમાં ધરપકડ નહીં કરવામાં આવે તો તેઓ મોટો નિર્ણય લેશે। આ બેઠકમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેટ પણ હાજર હતા। ટિકેટે કહ્યું કે દરેક ખાપમાંથી સભ્યો રોજ ધરણા સ્થળ પર આવશે, તેઓ દિવસ દરમિયાન રોકાશે અને સાંજ સુધીમાં પરત ફરશે। ખેડૂતો ઉપરાંત આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખરે પણ ખુલ્લો પડકાર આપતા કહ્યું કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આ આંદોલનને વધુ મજબૂત બનાવવાનું કામ કરવામાં આવશે। તેમણે કહ્યું કે અમે 7 દિવસ તો સમય આપ્યો છે, જો માંગણીઓ નહીં સંતોષાય તો હું કુશ્તીબાજો સાથે ધરણા પર બેસી જઈશ। આ તરફ કુશ્તીબાજોને સમર્થન આપતા 4 રાષ્ટ્રીય મહિલા સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્રવ્યાપી વિરોધનું એલાન કર્યું છે। ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશન, ઓલ ઇન્ડિયા પ્રોગ્રેસિવ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન વુમન્સ નેશનલ એસોસિએશન, ઓલ ઇન્ડિયા વુમન્સ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશને કુશ્તીબાજોને સમર્થન આપ્યું છે। કુશ્તીબાજોના ધરણા બાદ સર્જાયેલા આ વિવાદમાં આરોપોથી ઘેરાયેલા બ્રિજભૂષણ પોતાની સ્પષ્ટતામાં સતત નિવેદનો આપી રહ્યા છે। હવે એક નિવેદનમાં તેમણે કહ્યું કે હું ખાપ સભ્યોને જંતર મંતર આવતા અટકાવી શકતો નથી, પરંતુ જે દિવસે દિલ્હી પોલીસની તપાસ પૂર્ણ થશે અને જો હું દોષી સાબિત થઈશ તો હું જાતે તમારી સમક્ષ આવીશ। ત્યારે જોઈએ હવે આ વિવાદ આગળના દિવસોમાં શું નવું રૂપ ધારણ કરે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।